સૌરાષ્ટ્રના સેન્ટર ગણાતા રાજકોટ યાર્ડના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ છે, જેમાં ચૂંટણીની ઔપચારિકતા પૂરી કરવાની હોય એ રીતે હોદ્દાઓ નક્કી જ છે, જેમાં પ્રમુખ તરીકે ડીકે સખિયા અને ઉપપ્રમુખ તરીકે હરદેવસિંહ જાડેજા નિશ્ચિત મનાય છે. અહેવાલ દીપક રાઠોડ. આજે માર્કેટિંગ યાર્ડની મિડ ટર્મ ચૂંટણીમાં સૌ પ્રથમ તો અમારા ચેરમેન શ્રી ડીકે સખિયા તેમજ મને વાઇસ ચેરમેન તરીકે પસંદ કરવા બદલ અમારા આખા બોર્ડનો હૃદયપૂર્વક આભાર માની, સાથે સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે આખું એક કુટુંબિક વાતાવરણ ઊભું કરી અને જે ખરેખર સહકારી સંસ્થાઓમાં બીજી સંસ્થાઓમાં જ્યારે તનતોડ મહેનત કરી અને ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાતા હોય છે, સામે ફોર્મ પણ ભરાતા હોય છે, પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડે આખો જુદો ચીલો પચાતરી અને જે સર્વાનુમતે અમને પસંદ કર્યા તે બદલ આખા બોર્ડનો આભાર માનશું. સાથે સાથે અમારી પ્રાથમિકતા જે કેન્દ્ર સરકાર પાસે 25 લાખની સબસિડી 25 કરોડની સબસિડી બાકી છે તે લેવા માટે અમે એક મિટિંગ સરકાર સાથે કરી છે. આવતી મિટિંગમાં પણ કોન્ફરન્સ મિટિંગ કરી અને સૌથી પહેલું કામ અમે અમારા 25 કરોડ રૂપિયા સરકારશ્રી પાસે છૂટા કરાવશું. જે અમારા મોટે ભાગે હમણાં ભાઈશ્રી ચેરમેનશ્રીએ અમારી વાત કરી કે જે આઉટ એરિયામાં ગ્રાઉન્ડ અને બધું પૂરતા પ્રમાણમાં થઈ ગયું છે, પરંતુ એક બે પ્લેટફોર્મની ખેંચ છે, એ પણ આવતા દિવસોમાં સારી રીતે પ્લેટફોર્મ બની જાય અને ખેડૂતોને વધુમાં વધુ સુવિધા મળે, ખેડૂતોના માલનું રક્ષણ થાય અને એક ભાઈચારાથી સહકારી ક્ષેત્રમાં રાજકારણ આખું પ્રસ્તુત થાય એના માટે હંમેશ માટે કોશિશ કરશું અને વધુમાં વધુ ખેડૂતોને હિતમાં જેટલું કામ થાય એટલું કામ કરવા માટે તત્પર રહેશું.